મિત્રો, ખાસ કરીને મગફળીની વાત કરીએ તો મગફળીમાં હળનો કોહવાર અને દોડવાના સડ બરાબર, આનું પ્રમાણ વધારે પડતા વરસાદને કારણે આપણે થવાની શક્યતા રહેશે. તો એના આપણે વિશે થોડી વાત કરીએ તો સ્કેલેરોસિયમ સેલ્ફ સાઇન નામની ફૂગથી થતો આ જનીનજન્ય રોગ છે. ખેડૂતો આ રોગને સફેદ ફૂગના રોગના નામથી ઓળખે છે. આ રોગ મગફળી વાવતા પહેલા બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. જે વિસ્તારમાં મગફળી વવાય છે ત્યાં બધામાં જોવા મળે. ભારતમાં ખાસ કરીને આ રોગ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. હળ મૂળ અને દોડવાનામાં થતા નુકસાનને લીધે મગફળીના છોડની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે. આ રોગ ખાસ કરીને ચોમાસુ ઋતુ દરમિયાન સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને વધારે વરસાદ થતો હોય અને આવી રીતે કન્ડિશન હોય ત્યારે આપણે ખાસ કરીને વધારે થાય છે. આ રોગ જમીન લગોલગ થડ ઉપર આછા ભૂરા રંગના ધાબા જોવા મળે છે. જમીનની અંદર રહેલા થડ ઉપર પણ આવા ચિહ્નો જોવા મળે છે. શરૂઆતમાં આવા રોગીત સ્વર પર જમીન લગોલગ થડ ઉપર સફેદ ફૂગના તાતણા જોવા મળે છે અને તેના ઝીણી ગોળ આકાર સફેદ રંગની પેશીઓ બને છે. આ સફેદ ફૂગ જમીનના દોડવાને પણ નુકસાન કરે છે અને આના કારણે ફૂગથી છોડ ઘેરાઈ જાય છે અને સુકાઈ જાય છે. ખેતરમાં દૂરથી અસરગ્રસ્ત છોડ લંગાતા સુકાતા જોવા મળે છે અને મોટા ભાગે મગફળી પાકવાની અવસ્થાએ આ રોગ આ ખાસ કરીને ઉગ્ર જોવા મળતો હોય છે. અને મગફળી પાકવાની અવસ્થાએ જોવા મળે. એનું નિયંત્રણની વાત કરીએ તો ઉનાળે તવડાથી ઊંડી ખેડ કરી આગલા પાકના રોગના અવશેષો અને ફૂગને ઓછામાં ઓછા 10 સેન્ટીમીટરથી વધારે ઊંડાઈએ દાટી દેવી જોઈએ. ત્યારબાદ ભારે સમાર મારી જમીનને હમાયે તળે લાવવી જોઈએ. શક્ય હોય તો વહેલું વાવેતર કરવું, શક્ય હોય તો જુવાર, લસણ, ડુંગળી જેવા પાક સાથે પાક ફેરબદલી કરવી. ચાસ દર વર્ષે એકનો એક ન રાખતા બદલાતા રહેવું. બિયારણનો દર ભલામણ મુજબ જ વાપરવો. ઈજા પામેલ તેમજ ખોતરી ઉખડી ગયેલ બીજ વાવેતરમાં ઉપયોગમાં ના લેવો. બીજને વાવતા પહેલા 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ આયરમ અથવા તો કેપ્ટનો અથવા તો મેન્કોઝેબ નો પટ આપીને જ વાવેતર કરવું. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રીય ખાતરો જ વાપરવા, કાચું ખાતર વાપરવું નહીં. ટ્રાયકોડરમાં ફૂગ આધારિત પાવડર 2.5 કિલો 500 કિલોગ્રામ એરંડા ખોળ અથવા તો છાણિયા ગળતિયા છાણિયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં નાખવું. ઊભા પાકમાં રોગીત છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફૂગ ઢંકાઈ જાય તે રીતે નાખવી અને પગથી જમીન દબાવી દે. મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહીં. વધારે પડતી આંતરખેડ પણ કરવી નહીં. મગફળીના પાન ટપકા રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટકપાને કારણે પાક વાવતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાનો છંટકાવ પણ કરવો જરૂરી હોય છે. તો એટલું મિત્રો, ખાસ કરીને જ્યાં મગફળીના થડનો પોવારો છે એને અટકાવવો હોય તો એટલી કરશું તો 100% પરિણામ સારું મળશે. અસ્તુ.